ડાંગ જિલ્લાના બરમિયાવાડ ખાતે ચાલી રહેલ કોરોનાના મૃતકોના સ્મરણાર્થોની પ્રફુલ્લ શુક્લની ભાગવત કથામાં રુક્ષ્મણી વિવાહ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। પ્રયોગશાળા પ્રતિષ્ઠાન પૂજ્ય પીપી સવાણી દ્વારા યોજાયેલી ભાગવત કથાના રુક્ષ્મણી વિવાહ ઉત્સવના યજમાન પદે સુરતના વરાછાના રીતેશભાઈ પટેલે ટેલિફોનિક સંકલ્પ લીધા હતા। જ્યારે વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલ્લ શુક્લએ કહ્યું હતું કે નિદંબ નિર્ભદ અને નિર્ભિક ભક્તિ જ પરિણામ લાવે છે। અને કન્યા વિદાયની કરુણ કથામાં તેમણે જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં દીકરા કરતા દીકરીનું મહત્વ વધારે છે। અરણ્યમાં બરમિયાવાડની અંદર પૂજ્ય પીપી સ્વામીના આશીર્વાદથી ચાલી રહેલી ભાગવત કથા હવે વિરામ તરફ જઈ રહી છે। આજે રુક્ષ્મણી વિવાહનો પ્રસંગ છે। ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીનો વિવાહ અહીંયા મંગલ ઉત્સવ ઉજવાશે। ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થના મંગલ ફેરા એ ભારતીય સંસ્કૃતિનું દર્શન છે। હિન્દુસ્તાનમાં લગ્નને યોગ કહ્યો છે, પશ્ચાત સંસ્કૃતિમાં લગ્ન ભોગ છે, જ્યારે ભારતમાં લગ્ન એ ભોગ નથી યોગ છે। કોઈના લગ્ન ન થતા હોય ને કોઈ જ્યોતિષીને જન્માક્ષર બતાવે તો તરત જ એમ પૂછે કે બાપ મહારાજ જુઓ ને આનો લગ્નનો યોગ ક્યારે છે। એટલે રુક્ષ્મણી અને કૃષ્ણના વિવાહ, રુક્મણી સમેતા પંડરી નાથા, રુક્મણી સમેતા પંડરી નાથા, એ રુક્ષ્મણી વિવાહનો મંગલ પ્રસંગ આજે અહીંયા ઉજવાઈ રહ્યો છે। ધર્મ પ્રેમીઓ એમાં ભાગ લઈ રહ્યા છે। આ કામની અંદર સહયોગ કરનારા સહભાગી બનનારા બધાના ઉપર મારા ઠાકોરજીની કૃપા વરસે, બધાનું જીવન ધન્ય બને, બધાને આ આશીર્વાદ આ ઇન ટીવી ગુજરાત અને ટીવી ટાઈમ્સ દ્વારા આપી રહ્યો છું। ઇન ટીવી ગુજરાતના કેતનભાઈ સુરતી અને ટીવી ટાઈમ્સના અમારા ગિરધર ચૌધરીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આટલા ઉનાળામાં વિસ્તારમાં ચાલી રહેલી કથાને ઇન ટીવી ગુજરાત અને ટીવી ટાઈમ્સના માધ્યમથી એમને લોકાભિમુખ કરી છે, ઘરે ઘરે પહોંચાડી છે। સત્કાર્યમાં સહભાગી થયા હોય એની કોઈ બીજા માણસો નોંધ ન લે પણ મારો હરિ તો જરૂર નોંધ લે છે, પ્રભુના દરબારમાં એની નોંધ થાય છે। અમારા રીતેશભાઈ રમેશભાઈ પટેલ જહાંગીરપુરા એમને પણ હું હૃદયના ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। કાલે સવારે 10 વાગે કથા વિરામ થઈ જશે, કારણ મારે અહીંથી સીધો જ વેજલપુર જવાનું છે। પરમ દિવસે આ નવસારી હાઈવે પર વેજલપુર જંગલી હનુમાનને શરણે રામકથાની શરૂઆત થઈ રહી છે। પાર્થિવ શિવલિંગની પૂજા સાથે એ રામકથા સવારે 9 થી 12 આરંભ થઈ રહી છે, એટલે કાલે અહીંયા 10 વાગે એટલે કથા વિરામ થઈ જશે। હું અહીંથી આપની પાસેથી વિદાય લઈ રહીશ, પણ બ્રહ્મવાણની આ કથા અને પૂજ્ય પીપી સ્વામીજીનો સ્નેહ કાયમ યાદ રહેશે, સદૈવ યાદ રહેશે। અસ્તુ, ધન્યવાદ, જય સિયારામ।